जी 24 कलाक पासे एक्सक्लूसिव माहिती सामे आवी छे। दर्दीओना ब्लड सैम्पल में इथेनॉल मळ्युं छे। मृतकोए मिथाइल केमिकल पीधुं हतुं। दारू पीधो होय तो ब्लड सैम्पल में इथाइल निकळे छे। तमामना ब्लड रिपोर्ट में इथाइल की मात्रा 0%। जो दारू पीधो होत तो रिपोर्ट में इथाइल की मात्रा निकळती, पण दर्दीओना ब्लड सैम्पल में तो इथाइल मळ्युं नथी। जे लोको मृत्यु पाम्या अने जे होस्पिटल में छे तेमणे मिथाइल केमिकल पीधुं। मतलब साफ छे के मिथाइल केमिकल पीवड़ावामां आव्युं। मिथाइल केमिकल ने पानी में उमेरीने पीवड़ावामां आव्युं। ब्लड रिपोर्ट में मिथाइल की मात्रा मोटी संख्या में मळी आवी छे। तो ब्लड रिपोर्ट में इथाइल नहीं केमिकल मळी आव्युं छे। दारू पीधो मतलब साफ छे के मिथाइल केमिकल पीवड़ावामां आव्युं हतुं। मिथाइल केमिकल ने पानी में उमेरी ने सीधू ज ते लोगों ने पीवड़ावामां आव्युं हतुं। अने त्यां सुधी अनेक मोटा खुलासा ने एक्सक्लूसिव माहिती जी 24 कलाकनी पासे छे। आ जे ब्लड रिपोर्ट हता, आ रिपोर्ट में इथाइल की मात्रा मात्र ने मात्र 0% हती। जो दारू पीधो होत तो रिपोर्ट में इथाइल की मात्रा निकली होत, पण दर्दीओना ब्लड सैम्पल में तो इथाइल ज मळ्युं नथी। जे लोको मृत्यु पाम्या जे होस्पिटल में छे तेमणे मिथाइल केमिकल पीधुं छे। उदय अमारी साथे जोडाई गया छे। उदय, अत्यार सुधी जे जे लोकोना ब्लड रिपोर्ट सामे आव्या छे सैम्पल में તેમણે જે કેમિકલ સીધે સીધું મિથાઇલ પીધું હોવાનું સામે આવી રહ્યું છે। ચોક્કસ જે પ્રમાણે દીક્ષિત આખો ઘટનાક્રમ બનેલો હતો અને જે પ્રમાણે ઘટના સર્જાણી, જે પ્રમાણે લોકોના મૃત્યુ થયા, એનાથી ચોક્કસ એ વસ્તુ સાબિત થઈ છે કે પાણીની અંદર સીધું કેમિકલ મેળવી અને દારૂના નામે એને આપવામાં આવેલો હતો। કારણ કે જે વ્યક્તિઓ હતા, મૃતકો જે છે, દારૂના વ્યસની 100% હતા। અને જો બુટલેગરો જે છે, એટલે કે જયેશ જે કેમિકલ બહાર કાઢેલું હતું, એ કેમિકલ જે છે એ અમને મળે ત્યાં સુધી એને આપી અને ત્યારબાદ પાણીમાં ભેળવી અને એને દારૂના નામે આપવામાં આવેલો, જેના કારણે આ તમામ લોકોની તબિયત લથડી, લથડવાની સાથે તે લોકોના મૃત્યુ થયા। બાકીના 30-40 હજાર લોકો જે હતા એ સારવારથી મોકલવામાં આવ્યા। એટલે કહી શકાય કે જે સીધે સીધો કેમિકલ જે છે એ તે પીધા હોવાનું અત્યારે સ્પષ્ટ એફએસએલના રિપોર્ટ ઉપરથી અને પોલીસ તપાસના રિપોર્ટ ઉપરથી લાગી રહ્યું છે। બિલકુલ આભાર ઉદય સમગ્ર વિગત બદલ। તો આ સ્પષ્ટ થાય છે, જે રિપોર્ટ સામે આવ્યા છે ઝી 24 કલાક પાસે આ એક્સક્લુઝિવ માહિતી, જે લઠ્ઠાકાંડ થયો છે તેને લઈને મિથાઇલ કેમિકલને સીધું પાણીમાં ઉમેરીને સીધે સીધું આ લોકોને આપવામાં આવ્યું હતું। આ લોકો ચોક્કસથી દારૂના વ્યસની હતા, પરંતુ તે લોકોને આ રીતે પાણીમાં મિથાઇલ ઉમેરીને પીવડાવી દેવામાં આવ્યું। મતલબ સાફ છે કે મિથાઇલ કેમિકલ પીવડાવવામાં આવ્યો છે। મિહિર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, આ કેમિકલ એવું છે કે દારૂ અને આ કેમિકલમાં ફરક કરવો ખૂબ જ મુશ્કેલ રૂપ સાબિત થઈ શકે છે? જે લોકો દારૂ પીતા હતા એ લોકોને કંઈ ખબર ના પડે ને, એ લોકોએ આ સીધે સીધું મિથાઇલ કેમિકલ પીધું ને આજે તે લોકો ભોગ બની ગયા છે। રોવાનો વારો પરિવારજનોને આવ્યો। બિલકુલ, પરિવારજનોને રોવાનો વારો આવ્યો છે, પરંતુ અહીં એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ દારૂ નહોતું, આ કેમિકલ હતું। કારણ કે જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ બ્લડ સેમ્પલ પરથી જે રિપોર્ટ સામે આવ્યો છે, આ રિપોર્ટમાં એક્સક્લુઝિવલી ઝી 24 કલાક પાસે આ રિપોર્ટ છે અને ટીવી સ્ક્રીન પર આ રિપોર્ટ પણ આપ જોઈ શકો છો। આ રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે કે તેમાં દારૂનું પ્રમાણ નહોતું, તેમના બ્લડમાં દારૂનું પ્રમાણ નહોતું। હવે દારૂનું પ્રમાણ હતું કે ન હતું એ કેવી રીતે સાબિત કરી શકાય? તો જ્યારે બ્લડ સેમ્પલ લેવામાં આવે ને ત્યારબાદ તેનો એક આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવે છે, આલ્કોહોલ ટેસ્ટ ઇથેનોલ ટેસ્ટ પણ કહે છે, તેમાં ઇથાઇલનું પ્રમાણ હોય છે, ઇથેનોલનું પ્રમાણ હોય છે। પરંતુ આ જે બ્લડ સેમ્પલ હતા તેમાં ઇથાઇલનું પ્રમાણ નહોતું, તેમાં માત્ર ને માત્ર મિથેનોલનું પ્રમાણ જોવા મળ્યું હતું। હવે જે કેમિકલ એમોઝ કંપની પાસેથી ચોરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તે બુટલેગરો સુધી પહોંચ્યું હતું અને બુટલેગરોએ જે કેમિકલ આપ્યું હતું આ લોકોને, આ લોકોએ તેમની પાસેથી ખરીદ્યું, લગભગ 40 રૂપિયાની આસપાસની એક પોટલી ખરીદવામાં આવી હતી અને આ જે કેમિકલ હતું તે માત્ર ને માત્ર તેમાં થોડા પ્રમાણમાં દીક્ષિત, અહીંયા ખાસ કહેવું જરૂરી છે કે કેમિકલ પૂરેપૂરી માત્રામાં હતું અને તેમાં થોડા પ્રમાણમાં પાણી હતું અને તે જ સીધું પીવામાં આવ્યું હતું। જ્યારે હવે આ કેમિકલ સીધું પીવામાં આવ્યું હતું તો તેમાં ઇથાઇલનું પ્રમાણ નહોતું, એટલે કે ઇથેનોલનું પ્રમાણ નહોતું, એટલે બ્લડ સેમ્પલ જ્યારે લેવામાં આવે અને બ્લડ સેમ્પલનો રિપોર્ટ કરવામાં આવ્યો તો તેમાં આલ્કોહોલ ટેસ્ટમાં ઇથાઇલનું પ્રમાણ નહોતું મળ્યું। એનો મતલબ સાફ છે કે દારૂ નહોતો પીવામાં આવ્યો, દેશી દારૂ પણ નહોતો પીવામાં આવ્યો, માત્ર ને માત્ર સીધે સીધું કેમિકલ પીવામાં આવ્યું હતું અને આ કેમિકલ પીવાને કારણે આ લોકોના મોત થયા છે। આંકડો જે છે તે 30થી વધુનો થઈ ગયો છે, મોતનો આંકડો 30થી વધુનો છે, હજુ પણ આ મૃત્યુઆંક વધી શકે તેવું છે, સવાલો અનેક છે। કારણ કે શા માટે આ કેમિકલ સીધું પીવામાં આવ્યું અને જે લોકો, જે બુટલેગરોએ આ કેમિકલ મંગાવ્યું હતું અને કેમિકલ ચોરવામાં આવ્યું ત્યારબાદ આ બુટલેગરોએ આ કેમિકલ લોકો સુધી પહોંચાડ્યું હતું, તેમની પાછળની મંશા શું હતી? જોવા જેવી વાત એ પણ છે કે બરવાડામાં જે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ પોલીસ ફરિયાદમાં જે 14 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં 14 લોકોમાં એક મહિલા પણ સામેલ છે। આ બુટલેગરો સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં સાફ રીતે લખવામાં આવ્યું છે કે
જાણી જોઈને કોઈની હત્યા કરવા માટે કેમિકલ પીવડાવ્યું હોય તે પ્રકારનો ઉલ્લેખ પણ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। એટલે અત્યારે સાફ છે, જે રિપોર્ટ અત્યારે ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તેમાં પણ સાફ થઈ ગયું છે કે આમાં આલ્કોહોલ કે જે પીવાના દારૂ તરીકે જેને ઓળખવામાં આવે છે તેનું પ્રમાણ નહીવત, ઇથાઇલનું પ્રમાણ નહીવત મળ્યું હતું, અથવા તો મળ્યું જ નથી, પરંતુ મિથેનોલનું પ્રમાણ મળ્યું હતું કે જે કેમિકલ છે તે મિથેનોલ કેમિકલ જે એમોસ કંપનીમાંથી લાવવામાં આવ્યો હતો તેનું જ પ્રમાણ મળ્યું છે અને તે પૂરી માત્રામાં મળ્યું છે। એટલે કે તેમાં પાણી માત્ર ને માત્ર નહીવત કહી શકાય તેટલું ભેળવવામાં આવ્યું હતું, પરંતુ આખે આખું કેમિકલ લોકોને આપી દેવામાં આવ્યું હતું। દીક્ષિતા બિલકુલ ધીમીર, જો એક સવાલ એ થાય છે કે લોકોના જીવની કિંમત માત્ર 40 રૂપિયા અને આવા લોકો વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવી પડશે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ જો તેને સામાન્ય રીતે જોવામાં આવશે તો તે વધતી જશે। કાર્યવાહીની સખત જરૂરિયાત છે। ઝી 24 કલાકે જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ રાજકોટ, સુરત સહિતના શહેરોમાં પણ જ્યાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે એ જગ્યાએ જઈને પણ ઝી 24 કલાકે બતાવ્યું કે કઈ રીતે પોલીસની રહેમ નજર હેઠળ અથવા તો પોલીસ જાણતી નથી એ રીતે આ દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પહેલાં પણ ઘણી બધી કાર્યવાહી કરી છે, પરંતુ આ કાર્યવાહી હજુ પણ વધારે કરવી પડશે। જો કાર્યવાહી થશે તો આ દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ થશે અને લોકો આ પ્રકારના જે લઠ્ઠાકાંડ જેને કહી શકાય, આ કથિત લઠ્ઠાકાંડ જ છે કારણ કે તેમાં કેમિકલ પીવામાં આવ્યું હતું, દેશી દારૂ નથી પીવામાં આવ્યો, પરંતુ આ પ્રકારની જે 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 હોનારત સર્જાય છે, હોનારત કહેવી પણ અહીંયા શક્ય છે કારણ કે 30થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। એટલે કડક કાર્યવાહી થશે અને કડક કાર્યવાહી શા માટે થશે એ શા માટે હું આપને કહી રહ્યો છું કે જે પ્રમાણે સરકાર એક્શનમાં આવી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એક્શનમાં આવ્યા છે અને તેમણે રિપોર્ટ માંગ્યો છે। લગભગ 10 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે અને સાથે જ આ રિપોર્ટ જે છે તે મુખ્યમંત્રીને સોંપવો પડશે। આશિષ ભાટિયાને પણ ઝી 24 કલાક પર આપણે સૌ કોઈએ સાંભળ્યા, તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે પણ કહ્યું કડકમાં કડક સજા કરવામાં આવશે જે આરોપીઓ છે, જયેશ હોય કે જેણે કેમિકલ ચોર્યું હતું, એના સિવાયના બુટલેગર હોય જેમાં પિન્ટુનો પણ સમાવેશ થાય છે, રાજુનો પણ સમાવેશ થાય છે, આ બધાને ઝડપી લેવામાં આવે છે, ધરપકડ કરી લેવામાં આવી છે, તેમની પૂછપરછ ચાલી રહી છે। નિર્લિપ્ત રાય સહિતના અધિકારીઓ પણ અત્યારે બોટાદમાં છે, બરવાડામાં છે અને આ તમામ અધિકારીઓ અત્યારે તપાસ કરી રહ્યા છે। એટલે કાર્યવાહી ચોક્કસથી કહી શકાય કે કડક થશે, પરંતુ આ કડક કાર્યવાહી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે પ્રકારની હોવી જોઈએ। દીક્ષિતા બિલકુલ આભાર મિહિર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો જે રીતનો ઘટનાક્રમ બરવાડાથી સામે આવ્યો, અત્યાર સુધી 30 લોકોના મોત થઈ ચૂક્યા છે, મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે, અલગ અલગ ટીમો છે ત્યાં મોકલવામાં આવી છે, તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો શું હોય છે આ ઇથલોન તે જાણવું ખૂબ જરૂરી છે। આલ્કોહોલ ટેસ્ટને ઇથલોન ટેસ્ટ કહેવામાં આવે છે, દારૂ પીનારના બ્લડ સેમ્પલમાં આ ઇથાઇલ મળે છે, જે લોકોએ દારૂ પીધો હોય તે લોકોના સેમ્પલમાં ઇથાઇલ મળી આવે છે। આલ્કોહોલનું સ્વરૂપ છે ઇથેનોલ, ઇથેનોલ એ આલ્કોહોલનું સ્વરૂપ છે, દારૂ પીનારના શરીરમાં ઇથેનોલ મળે છે। ઇથેનોલ શું હોય છે તો દર્દીઓના બ્લડ સેમ્પલમાં આ ઇથેનોલ મળ્યું નથી, એટલે દર્દીઓએ સીધે સીધું કેમિકલ જ પીધું છે, બ્લડ સેમ્પલમાં ઇથેનોલના બદલે મિથેનોલ મળ્યું છે। આ જે લોકો હતા, જે લોકો મૃત્યુ પામ્યા છે તે લોકોના બ્લડ સેમ્પલ સામે આવ્યા છે અને બ્લડ ટેસ્ટ જ્યારે થયા ત્યારે તેમાંથી સેમ્પલમાં ઇથાઇલ મળી આવે છે, દારૂ પીધો હોય જે લોકોએ તે લોકોના બ્લડ સેમ્પલમાં ઇથેનોલ મળી આવે છે અને આ લોકો જે મૃત્યુ પામ્યા છે તે લોકોના બ્લડ સેમ્પલમાં મિથેનોલ મળી આવ્યું છે, એટલે કે જે કેમિકલ ચોરવામાં આવ્યું હતું તેમાં દારૂ મિથેનોલની માત્રા ખૂબ જ મોટા પ્રમાણમાં હતી, પાણીની માત્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં હતી અને તે લોકોએ પીધું, તે લોકો હાલ મોતને ભેટ્યા છે। આ એક તાંડવ જે રચાયો છે બરવાડાની, જે સમગ્ર હકીકત અને જે ઘટનાઓ સામે આવી છે ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પરથી પણ જે સમાચારો સામે આવ્યા છે, તમામ જે દારૂની ભઠ્ઠી હોય ત્યાં રેડ પાડવામાં આવી, ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને, આ રીતની હોનારતો ન બને તે પ્રકારે હાલ આ જે તમામ લોકો છે, જયેશ હોય, વિનોદ હોય, પિન્ટુ હોય કે રાજુ હોય, તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે અને હાલ એક ટીમ છે બરવાડા ખાતે પહોંચી છે અને ત્યાં રિપોર્ટ એકત્રિત કરશે અને ત્યારબાદ એ રિપોર્ટ સોંપવામાં આવશે રાજ્ય સરકારને અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે। તો બ્લડ રિપોર્ટમાં અત્યાર સુધી શું મળ્યું, તો કાળી વાલોત્રા દર્દીનું નામ છે, તેમના બ્લડ રિપોર્ટમાં ઇથાઇલની માત્રા 0%, મિથાઇલની માત્રા 0.7.90% મળી આવી છે। ગિરધર વાઘેલા, જો આ ત્રણ અમે આપને બતાવી રહ્યા છે ગ્રાફિક્સ કે જેમાં ઇથાઇલની માત્રા બિલકુલ નહોતી, જે લોકો મૃત્યુ પામ્યા છે જે લોકોએ આ કેમિકલ પીધું હતું, પરંતુ મિથાઇલની માત્રા કેટલા પ્રમાણમાં તે લોકોના રિપોર્ટમાં મળી આવી છે, તો ગિરધર વાઘેલા તેમાં ઇથાઇલની માત્રા બિલકુલ નહોતી।